નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. તો ચાલો અત્યારે આપણે બધા ભણીએ ગુજરાતી. તો બધા ગુજરાતીનો લીથો ખોલો. ખોલ્યો બધા એ ગુજરાતીનો લીથો? ખૂબ સરસ. હવે તેમાં ખોલો પેજ નંબર 59. કેટલા? 59. ખોલ્યા બધા એ પેજ નંબર 59. ખૂબ સરસ. હવે આપણે સૌપ્રથમ લખી લઈએ આજની તારીખ અને વાર. તો આજે કેટલી તારીખ છે બાળકો? 16/10/2020. તો અહીં લખો બધા 16/10/2020. અને આજે વાર કયો છે? શુક્રવાર. તો અહીં લખો બધા શુક્રવાર. લખાઈ ગયા તારીખ વાર? સરસ. તો હવે વાત કરીએ ક્લાસ એક્ટિવિટીની. તો ચલો સૂચના વાંચી. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો ચલો પહેલો પ્રશ્ન વાંચીએ. કાબર અને કાગડો સ્વભાવે કેવા હતા? કાબર અને કાગડો સ્વભાવે કેવા હતા? તો લખો કાબર ભલી અને ભોળી હતી. અને ભોળી હતી. પણ કાગડો બહુ પાકો હતો. કાબર ભલી અને ભોળી હતી પણ કાગડો બહુ પાકો હતો. હવે બીજું, કાબર અને કાગડાએ ચાંચથી શું કર્યું? કાબર અને કાગડાએ ચાંચથી શું કર્યું? તો ચલો લખો કાબર અને કાગડાએ પોતાની ચાંચ વડે ખેતર ખેડવા લાગ્યા. કાબર અને કાગડાએ પોતાની ચાંચ વડે ખેતર ખેડવા લાગ્યા. હવે ત્રીજું, કાગડો કોની પાસે ચાંચ ઘડાવવા ગયો? લખો કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવવા ગયો. હવે ચોથું, કાગડાની દાનત કેવી હતી? તો લખો કાગડાની દાનત ખોરી હતી. ત્યાર પછી, કાગડાએ કાબરને સો જવાબ આપ્યો. તો લખો કાગડાએ કાબરને જવાબ આપતા કહ્યું. પછી ઊભા બે ટપકા, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા ઉપર બે લીટા. ઠાગા ઠૈયા કરું છું. અલ્પવિરામ, ચાંચુડી ઘડાવું છું. પૂર્ણવિરામ, જાઓ. અલ્પવિરામ, કાબરબેન. ઉદ્ગાર ચિહ્ન એટલે લીટો કરીને નીચે મીંડું. આવું છું. પછી પૂર્ણવિરામ, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે ઉપર બે લીટા. કાગડાએ કાબરને જવાબ આપતા કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન, આવું છું. આવો જવાબ આપ્યો. તો ચલો ત્યાર પછી, ખેતર કોણે નીંદી નાખ્યું? લખો જવાબ, ખેતર કાબરે નીંદી નાખ્યું. ખેતર કાબરે નીંદી નાખ્યું. લખાઈ ગયું? સરસ. હવે ત્યાર પછી, કાગડાને સાનું ફળ મળી ગયું. લખો જવાબમાં, કાગડાને ખોટી દાનતનું ફળ મળી ગયું. કાગડાને ખોટી દાનતનું ફળ મળી ગયું. લખાઈ ગયું અહીં સુધી? સરસ. તો હવે ત્યાર પછીની સૂચના વાંચીએ. સાચી જોડણી લખો. અહીં તમને શબ્દ લખેલા છે તેમાં કંઈક ભૂલ હશે, આપણે તે ભૂલ સુધારીને સાચો શબ્દ લખવાનો છે. તો અહીં છે ખોટી, તેમાં ટમાં ભૂલ છે. અહીં લખો ખોટી, ટમાં દીર્ઘાય કરો રસવાઈની બદલે. ખોટી. ચાંચમાં માથે મીંડું કરવાનું છે પહેલાં ચમાં. તો લખો ચને કાનો તેની માથે મીંડું. ચાંચ. પછી છે નુકસાન, તેમાં અહીં દીર્ઘાવાળું છે તેને બદલે આપણે રસવાવાળું કરવાનું છે. નુકસાન.
અને સ છે તે મીંડાવાળાની બદલે સસલાનો સ સુધારીને લખો નુકસાનનો. પછી લુહાર, તેમાં પણ દીર્ઘાવાળું આપેલું છે, ત્યાં આપણે રસ્વાવાળું કરીશું. લખો લુહાર, લુહાર. નિરાત, તેમાં રની માથે મીંડું આવે છે, કરેલું નથી, તો અહીં લખો બધા નિરાત, રાની માથે મીંડું. થઈ ગયું સુધારીને, સરસ. છઠ્ઠું છે નિંદવું, તેમાં ન રસોઈ આપેલ છે, તેની બદલે દીર્ઘાઈ કરવાની છે, તો અહીં ફરીથી લખો અને નમાં દીર્ઘાઈ કરો અને લખો નિંદવું, નિંદવું. ડૂંડા, તેની બદલે અહીં આવે ડુંડા, તો અહીં લખો ડુંડા, બંને માથે ટપકા કરો, ડુંડા. લખાઈ ગયું સુધારીને, સરસ. ઢગલો, અહીં તમને વચ્ચે ભૂલ આપેલી છે, અહીં ઘ છે ત્યાં ઘ આવે નહીં, ત્યાં ગ આવે, ગણપતિનો ગ, તો અહીં લખો ઢગલો, ઢગલો. સુધારાઈ ગઈ જોડણી, સરસ. તો હવે ત્યાર પછી વિરોધી શબ્દ લખો. વિરોધી શબ્દ લખો, અહીં શબ્દ આપેલા છે તેના આપણે વિરોધાર્થી શબ્દ લખીશું. પહેલું છે ખોટી, તો ખોટીનું વિરોધાર્થી સાચી, તો અહીં લખો સાચી, સાચી. બીજું રૂપાળા, રૂપાળાનું વિરોધાર્થી શું થાય? કદરૂપા, તો અહીં લખો કદરૂપા, કદરૂપા. ત્રીજું છે દોસ્ત, દોસ્તનું વિરોધાર્થી દુશ્મન, તો અહીં લખો દુશ્મન, દુશ્મન. અહીં છે નિરાત, નિરાતનું વિરોધાર્થી ઉતાવળ, તો અહીં લખો ઉતાવળ, ઉતાવળ. હવે ત્યાર પછીની સૂચના વાંચી, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો, અહીં શબ્દ આપેલા છે તેના આપણે સમાનાર્થી શબ્દ લખવાના છે. દોસ્તી, દોસ્તીનું સમાનાર્થી થાય ભાઈબંધી, તો અહીં લખો ભાઈબંધી, ભાઈબંધી. બીજું વખત, વખતનું સમાનાર્થી થાય સમય, તો અહીં લખો સમય, સમય. પછી છે રૂપાળો, તો રૂપાળો એટલે થાય સુંદર, અહીં લખો સુંદર, સુંદર. પછી છે વરસ, વરસનું સમાનાર્થી થાય સાલ, તો અહીં લખો સાલ, સાલ. ત્યાર પછી છે દાનત, દાનતનું સમાનાર્થી થાય વૃત્તિ, તો અહીં લખો વૃત્તિ, વૃત્તિ. પછી છે કાપણી, કાપણીનું સમાનાર્થી થાય વઢણી, તો અહીં લખો વઢણી, વઢણી. પછી છે મોલ, તો મોલનું સમાનાર્થી થાય પાક, ખેતરમાં ઉગે ને એ મોલ, ઓલો આપણે ખરીદી કરવા જાય એ મોલ નહીં હો બાળકો, ખેતરમાં થાય એ મોલ અને તેને પાક કહેવાય, તો લખો પાક. પછી છે નુકસાન, તો નુકસાનનું સમાનાર્થી થાય ખોટ, તો અહીં લખો ખોટ, ખોટ. લખાઈ ગયું, સરસ. ત્યાર પછીની સૂચના વાંચી, નીચેના મૂળાક્ષરો પરથી અર્થપૂર્ણ શબ્દ બનાવો. અહીં છે બકત, તો આપણે તેને બતક, આપણે અહીં અક્ષર આપેલા હોય તે અક્ષરને આડાવડા કરવાના અથવા તેમાં કંઈક નિશાની લગાવવાની, કાનું રસવાવાળું, દીર્ઘાવાળું, રસવાય, દીર્ઘાય, એવા નિશાની લગાવીને અર્થ બનતો હોય કંઈક એવો શબ્દ બનાવવાનો. ક ગડો, તેમાંથી બનાવશું કાગડો, કની બાજુમાં લીટો, ડમાં લીટો અને માથે લીટો, તો લખો અહીંયા કાગડો, કાગડો. પછી છે કબૂતર, તેમાંથી બનશે કબૂતર, તો અહીં લખો કબૂતર, કબૂતર. ઢગલ, એમાંથી બને ઢગલો, તો અહીં લખો ઢગલો, ઢગલો. પછી ખતર, એમાંથી બનશે ખેતર, તો અહીં લખો ખેતર. પછી બજર, એમાંથી બનશે બાજરો, તો અહીં લખો બાજરો, બાજરો. લખાઈ ગયું ને આખું પેજ, સરસ. હવે હોમવર્કમાં બાજુનું પેજ, પેજ નંબર 60, આ પેજ ઉપરથી જોઈ જોઈને.